જો તમે એવી કોઈ વસ્તુ પીરશો જે રસ્તા પરના ઢાબા જેટલી સારી હોય તો સૌ કોઈ તેને ખુશીથી ખાશે પરંતુ મોટી રેસ્ટોરન્ટમાં જે પીરસાય છે તે ખતરનાક હોય છે આપણે ઇડલીની જગ્યાએ ગોલ્ફના દડા બનાવી રહ્યા છે માફ કરશો હું આમ કહી રહ્યો છું કારણ કે હું ઈચ્છું છું કે તેઓ સુધારો લાવે જેમને ભારતીય ખોરાક માટે પેશન છે તેઓ બહારના લોકો સુધી તેને પહોંચાડવો જોઈએ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એ બહુ જરૂરી છે કે આપણે આધુનિક ભાષામાં વાત કરીએ નહીં તો ટૂંક સમયમાં આ અભિગમ બદલવો શક્ય નથી આપણે આજની ભાષામાં વાત કરવી જ પડશે પરંતુ ભારતીય ખોરાકમાં જે વિવિધતાઓ છે અને ઘણા સૂક્ષ્મ પ્રકારો છે તે વિશ્વના રસોઈ કળાના જે ચાહકો છે તેમાં તો જ ઉત્તેજના જગાડશે જો તેની રજૂઆત બરાબર કરવામાં આવશે પરંતુ તે સવાલ જે તમે કરી રહ્યા છો કે રજૂઆત કેવી રીતે કરવી કેલરીની ચિંતા કર્યા વગર વેલ તે માત્ર કેલરી વિશે નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે જો તમે ઉચ્ચ કક્ષાના માર્કેટ વિશે વાત કરી રહ્યા હો તો રજૂઆત ખૂબ જ મહત્ત્વની છે મને લાગે છે કે આપણે રજૂઆત બાબતે થોડા પાછળ છે હું કહીશ થોડા નહીં ઘણા પાછળ છે કારણ કે આપણા માટે ખોરાક સ્વાદ વિશે છે ખોરાક પોષણ વિશે છે આપણને ફરક નથી પડતો કે રોટલી કેવી રીતે પીરસવામાં આવી છે આપણને એટલી જ ઈચ્છા હોય છે કે બસ ખાવાની મજા આવી જોઈએ બસ આટલું જ છે બસ એ ગરમા ગરમ હોવી જોઈએ કે તેને હમણાં જ તંદુરમાંથી કાઢવામાં આવી છે એ મહત્વનું નથી કે તેને કેવી રીતે પીરસવામાં આવી છે તેઓને એ વાંધો નથી કે બ્રેડ ભલે એક મહિનો જૂની છે પરંતુ તેને કેવી રીતે પીરસવામાં આવી છે આ એમનો દ્રષ્ટિકોણ છે તો આ બદલાવ કે જે તાજા ખોરાકને જોવાની રીત કે ભારતીય ખાવાનું મોટે ભાગે સીધું તવા પરથી થાળીમાં આવે છે અને તેનું મહત્ત્વ છે મને લાગે છે કે આપણે એ વિશે કંઈક કરવું જોઈએ કારણ કે હજી એ સમજણ નથી આવી ઘણી બધી બીમારીઓ આ વિશ્વમાં ખાસ કરીને અમેરિકન લોકો સાથે આ વિશે હું સતત વાત કરું છું કે માત્ર તાજો ખોરાક એ તમારા સ્વાસ્થ્ય પર જે અસર કરશે તે ખૂબ મોટી બાબત છે આ વાત પહોંચાડવી જરૂરી છે અને વાત પહોંચાડવી એક મુદ્દો છે પરંતુ તે જ સમયે મને લાગે છે ઉચ્ચ કક્ષાની રેસ્ટોરન્ટ કદાચ અમુક બરાબર હશે અને મારો રેસ્ટોરન્ટનો અનુભવ કદાચ ઘણો જૂનો છે કારણ કે હું વાત કરી રહ્યો છું વસ્તુઓ પંદરથી અઢાર વર્ષ પહેલાં કેવી હતી એ પછી હું રેસ્ટોરન્ટ્સમાં જઈ નથી શક્યો કારણ કે હું વિશ્વમાં જ્યાં પણ જવું ભારતીય લોકો મને ઘેરી વળે છે પરંતુ હું વાત કરી રહ્યો છું થોડા સમય અગાઉની માની લો કે યુનાઇટેડ સ્ટેટ્સ અથવા યુરોપ જ્યાં પણ તમે જાઓ મને લાગે છે લંડન થોડું વધારે સારું છે લંડનની ભારતીય રેસ્ટોરન્ટ્સ થોડી સારી ગુણવત્તા ધરાવે છે પણ જો તમે બીજી કોઈ જગ્યાએ ખાસ કરીને યુએસમાં જો તમે ભારતીય રેસ્ટોરન્ટમાં જાઓ તો તે એક ખતરનાક અનુભવ છે ઇટ્સ ટેરેબલ એક્સપિરિયન્સ ન તો તેનો સ્વાદ ના ગુણવત્તા કે સર્વિસ કશું સારું નહીં સર્વિસ તમે સુધારી શકો છો તાલીમ આપીને પરંતુ સ્વાદ જો તમે એવી કોઈ વસ્તુ પીરશો જે રસ્તા પરના ઢાબા જેટલી સારી હોય તો સૌ કોઈ તેને ખુશીથી ખાશે પરંતુ મોટી રેસ્ટોરન્ટ્સમાં જે પીરસાય છે હું ક્ષમા માગું છું કે હું તમને કે તમારામાંના ઘણાને ન ગમે તેવી વાત કરું છું દાખલા તરીકે દરેક સારી ભારતીય હોટલ જેમાં હું જાઉં છું સવારમાં હું ત્યાંના રસોઈયા કે મેનેજરને એક લેક્ચર આપી બેસું છું કારણ કે દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં હું કહું છું કે ચેન્નાઈ શહેરમાં તમે ઇડલી ખાઈ ના શકો તેટલી ખતરનાક હોય છે જો તમે માત્ર બહાર જઈને પેલો મજૂર જે રસ્તા પર ખાઈ રહ્યો છે તે ખાશો તો અદ્ભુત ઇડલી હોય છે મેં કહ્યું કે આ માણસને કેમ નથી રાખી લેતા જે તમારા કમ્પાઉન્ડ વોલની બહાર ઊભો છે તમે તેને રાખી લેશો તો તેને ખબર છે કે ઇડલી કેવી રીતે બનાવવી હવે હું એકવાર બેંગ્લોરની એક જાણીતી હોટેલમાં હતો અને મેં જોયું કે ઇડલી સાંભાર ખૂબ જ ખરાબ છે મેં પૂછ્યું એ કોણે બનાવી છે તો એ લોકો રસોઈયાને લઈ આવ્યા અને મેં પૂછ્યું કે તું ક્યાંનો છે તો એણે કહ્યું હું લુધિયાણાનો છું હું નથી જાણતો તમે લુધિયાણાના છોકે નહીં આઈ ડોન્ટ નો યુ આર ફ્રોમ લુધિયાણા આઈ સેડ મેં કહ્યું લુધિયાણાનો માણસ અહીં ઇડલી કેમ બનાવી રહ્યો છે તમે કોઈ સ્થાનિક વ્યક્તિને કેમ નથી રાખી રહ્યા હું કહું છું આવી સરળ બાબતો પર ધ્યાન નથી અપાતું જો તમે જુઓ થોડી હોટેલોને બાદ કરતા ભારતમાં પણ સવારના નાસ્તાનો અનુભવ ઘણો ભારતીય નાસ્તાનો ઘણો ખરાબ હોય છે તેથી બધા ક્યાં તો ક્રોસાન્ટ કે પછી બ્રેડ બટર ઈંડું બીજી કોઈ વસ્તુઓ ખાય છે તેઓ આ નહીં ખાય પરંતુ આજે નોંધપાત્ર સંશોધન અને તબીબી સમજણ આવી છે કે આવું કંઈ ખાવાથી ઉદાહરણ તરીકે માનો કે હું વાત કરીશ ઇડલીની જે સિત્તેર ટકા કાર્બોહાઈડ્રેટ અને ત્રીસ ટકા પ્રોટીન છે તે સૌથી ઉત્તમ રીત છે ખાવાની દુનિયાનું દરેક સંશોધન આમ કહી રહ્યું છે પરંતુ આપણે ઇડલીને બદલે ગોલ્ફના દડા બનાવી રહ્યા છે અને અપેક્ષા રાખી કે લોકો તેને ખાશે કોઈ તેને નહીં ખાય દિલ્હીની કોઈ પણ હોટલમાં તમે ઇડલી ખાઓ માફ કરશો હું આમ કહી રહ્યો છું હું ઈચ્છું છું કે તેઓ સુધારો લાવે બીજે દિવસે સવારે તમને પેટમાં એસિડિટી હશે કારણ કે ખીરું કદાચ એક મહિનો જૂનું હોઈ શકે ખબર નહીં કેટલું જૂનું આ બધું આવી રીતે કામ નહીં કરે તેને તાજું બનાવવું પડે છે અમુક રીતે બનાવવું પડે છે કારણ કે જો લોકોને સ્વસ્થ રહેવું હોય તો આ પ્રકારના બાફેલા ખોરાક જેમાં પ્રોટીન અને કાર્બ બંને હોય તે ખાવું સૌથી વધારે સારું છે તો મને લાગે છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘણા નાના રેસ્ટોરન્ટ્સના માલિકોએ માની લીધું છે કે કોઈને એમ પણ ખબર પડતી નથી તમે જે ઈચ્છો તે પીરસી શકો છો એમ પણ અમુક માત્રામાં જ્યારે લોકો પોતાની આજીવિકા માટે ધંધો કરે છે તો એક રીતે કરશે પરંતુ ધંધો કોઈ વસ્તુનું નિર્માણ કરવા માટે કરે છે તો બીજી રીતે કરશે એટલે આ વસ્તુ આવવી જોઈએ એ લોકો કે જેમને ભારતીય ખોરાક વિશે પેશન છે તેઓએ બહારના લોકો સુધી આને પહોંચાડવું જોઈએ આ ખૂબ સારો સમય છે ભારતીય રેસ્ટોરન્ટ્સની ચેઇન્સ માટે પરંતુ ગુણવત્તા સારી જોઈએ હું જ્યારે ગુણવત્તાની વાત કરું છું ઉદાહરણ તરીકે હું કોઈની જાહેરાત નથી કરવા ઇચ્છતો પરંતુ માત્ર ઉદાહરણ તરીકે મારે એક મીટિંગ કરવાની હતી એ વ્યક્તિ સાથે કે જે આઈ આઈ વોન્ટ હું નામ લેવા નથી માંગતો પણ એ વ્યક્તિ લેક્સ કાર ડિઝાઇન કરે છે એ મને મળવા માંગતો હતો કારણ કે ઇકોનોમિક ફોરમમાં મેં ડિઝાઇન વિશે વાત કરી હતી તો તે મળવા ઈચ્છતો હતો તો મેં કીધું ભલે આપણે મળીશું પછી મેં પૂછ્યું મીટિંગ ક્યાં છે તો એ લોકોએ મેનહેટન એરિયાનો એક નંબર આપ્યો અને અમે શોધતા ગયા અને જોયું તો એ તો સર્વના ભવન હોટેલ હતી મને થયું કે આ ના હોઈ શકે એક અમેરિકન વ્યક્તિ મને કેમ સર્વના ભવનમાં મળવા બોલાવે પછી મને સમજાયું કે મને ત્યાં જ મળવા માગે છે તેણે કહ્યું કે આ એક જ જગ્યા છે જ્યાં હું રોજે બ્રેકફાસ્ટ લઉં છું અને ત્યાં જઈને મેં ખાધું પોંગલ કે જે કંઈ હતું હું તમને કહી રહ્યો છું કે એ લોકોએ જે પોંગલ આપ્યું એ ચેન્નાઈ કરતાં પણ સારું હતું આજ તો આપણે કરવાની જરૂર છે ગુણવત્તા જો તમે ગુણવત્તા લાવશો દરેક વિવિધ ખોરાક અને ખોરાકની શ્રેણી જે આપણી પાસે છે કોઈ નહીં વિશ્વની કોઈ સંસ્કૃતિ આપણને હરાવી નહીં શકે કારણ કે વિવિધતાઓ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની જે વિવિધતાઓ આપણી પાસે છે કેટલો વિવિધ પ્રકારનો ખોરાક જો આપણે આનું નિયમન કરી શકીએ અને દુનિયાને પીરસી શકીએ તેને કોઈ હરાવી નહીં શકે તમારી જેવા યુવાનો જેમને આની માટે પેશન છે તે કરવું જોઈએ માત્ર આજીવિકા માટે કરનારા લોકો વિચારે છે કે કંઈ પણ પીરસે અને તે ચાલી જશે જેના લીધે ભારતીય ખોરાકને એક કાળો ડાઘ લાગી ગયો છે કારણ કે દરેક વ્યક્તિ વિચારે છે કે ભારતીય ખોરાક ખરાબ છે કારણ કે તે આ રીતે પીરસાયું છે કમનસીબે